તસવીરોમાં યુક્રેનની તબાહીના દ્રશ્યો, કીવના ટીવી ટાવરમાં મિસાઇલ એટેક, ખાર્કીવની યુનિવર્સિટીમાં બોમ્બ મારો, નરસંહાર અટકતો જ નથી. યુક્રેનમાં રશિયાના હુમલાનો આજે 7મો દિવસ છે. રશિયાની સેના યુક્રેન પર બોમ્બમારા કરી રહી છે. મંગળવારે રાત્રે રશિયન ફોર્સીસે યુક્રેનની રાજધાની કીવના ટીવી ટાવર પર મિસાઇલ એટેક કર્યો હતો, જેમાં 5 લોકોના મોત થયા અને 5 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ખાર્કીવના ઘણા વિસ્તારો ખંડેરમાં ફેરવાઈ ગયા છે. લોકોમાં ડર છે અને દેશ છોડીને ભાગી રહ્યા છે. ખાર્કીવમાં રશિયન સેનાએ યુનિવર્સિટી બિલ્ડિંગ પર મિસાઇલથી હુમલો કર્યો હતો, જેમાં બિલ્ડિંગને ઘણું નુકસાન પહોંચ્યું છે. ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. હાલ કોઈના મોતના સમાચાર આવ્યા નથી, પરંતુ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, જે પૂરું થયા બાદ કેટલાના મોત થયા તે બહાર આવશે. ખાર્કીવ શહેરના રસ્તાઓ હાલ કંઈક આ પ્રકારે સળગેલા વાહનોના ઢગલામાં પરિવર્તિત થઈ ગયા છે. બુકા શહેરમાં હવાઈ હુમલાના કારણે સ્થિતિ એવી વણસી ગઈ છે કે રસ્તા ઉપર મૃતદેહો નજરે આવી રહ્યા છે. મિસાઇલ એટેકમાં ઇજાગ્રસ્ત થયેલા નાગરિકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુક્રેનની હોસ્પિટલની સ્થિતિ અતિ ગંભીર છે. દર્દીઓની સારવાર માટે ડોક્ટરો ઓછા પડી રહ્યા છે. યુક્રેનની રાજધાની કીવનો ટીવી ટાવર મિસાઇલ એટેક બાદ તબાહ થઈ ગયો છે. યુક્રેનમાં ચારે બાજુ તબાહી છે. અનેક બિલ્ડિંગ્સ આગની ચપેટમાં આવી ગયા છે.